કોટડા સાંગાણીના અરડોઈ ગામના નર્મદાના નીરનું આગમન થતા ભાજપના નેતાઓ અને ગ્રામજનો તેમજ સંતો મહંતોએ નર્મદા નીરના વધામણા કર્યા હતા. સૌની યોજના થકી ગોંડલનું વેરી તળાવ ભરવા માટે ધોળી ધજા ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી છોડાયું હતું. અહેવાલ કલ્પેશ જાદવ, કોટડા સાંગાણી. આજરોજ અરડોઈ મુકામે માતા નર્મદાના વધામણાના કાર્યક્રમમાં હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સર્વપ્રથમ તો ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ રાજકોટ એકોતેર ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો હું તાલુકા ભાજપ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ગુંદાળા ગામથી જે પાણી આવી રહ્યું છે અને આ નજર સમક્ષ અરડોઈ ગામવાસી જોઈ રહ્યા છીએ કે આ નર્મદાના પાણી આવતા પીવાનું પાણી, ખેતીને લગતા પિયતનું પાણીના પ્રશ્નો પણ આખા ગામ અને આજુબાજુના જે જે ગામમાં નર્મદા મૈયા પ્રસાર થવાની છે એ બધા ગામમાં ખેડૂતોને પીવાના પાણી સાથે સિંચાઈનો પાણીનો પ્રશ્ન પણ ખૂબ જટિલ હતો એ આજે હલ થતો દેખાતા અમે ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવી છીએ. આ ગામ અરડોઈ ગામે આજે ઢોલ નગારા સાથે સાધુ સંતોના આશીર્વાદ સાથે આજ મા નર્મદાના અમે વધામણા કર્યા હોય એ કાર્યક્રમમાં લગભગ ગામ આખું સ્વયંભૂ ઉપસ્થિત રહી અને અમને બધાને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ ગામવાસીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. કોટડા તાલુકાના અરડોઈ ગામે જે નર્મદા માતા પધારી રહ્યા હતા એમના વધામણા કરવા માટે અત્યારે ગામના આગેવાનો સરપંચશ્રી, અમારા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, મહામંત્રી અમિતભાઈ પ્રીતિપાલસિંહ અને અમારા તાલુકા ભાજપની આખી ટીમ સાથે આજે કોટડા ગામમાં એક ઐતિહાસિક કહેવાય કે નર્મદા મૈયા આજે અહીંથી જો જવું હોય ને નર્મદા મૈયાના દર્શન કરવા તો એ લગભગ 10 કલાક જેવું થાય, પણ નર્મદા મૈયા આજે અરડોઈ ગામ અને મારા મત વિસ્તારથી જો નીકળ્યા હોય અને ગામ લોકો અત્યારે સાથે રહી અને માતાના વધામણા કરી રહ્યા અને ખેડૂતો અત્યારે ખુશખુશાલ થઈ રહ્યા છે કે અગાઉની સરકાર હતી ત્યારે પાણી પીવા માટેના પણ ફાંફા હતા, પણ અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર આવી ત્યારથી ગામડે ગામડે નર્મદાના નીર પહોંચ્યા અને આ એક સૌની યોજના થકી અત્યારે જે ડેમ ભરવા માટેનું આપણે જે સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા માટેનું જે જાહેરાત કરી હતી તેમાં અત્યારે અરડોઈ ગામથી જે નર્મદા મૈયા નીકળ્યા છે અને ગોંડલની ડેમમાં પાણી જઈ રહ્યું છે ત્યારે આજે અરડોઈ ગામે એક માતાના વધામણા કરી અને ગામના તમામ આગેવાનો, વડીલો, સરપંચશ્રી, ગામના વડીલ બાબુ હતા તમામે થઈ અને માતાના વધામણા કરી અને લોકો અત્યારે ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે.